नमस्कार विद्यार्थी मित्रों, डिजिटल क्लास में आपको हार्दिक स्वागत है। तो आज हमने धोरण 7 विषय गुजराती पद्य नंबर 8 मालम हलेसा मार लोकगीत की समझूती मेळवानी छे। आ एक लोकगीत लोकगीत એટલે કે લોકો દ્વારા પ્રગટ થયેલું ગવાયેલું ગીત लोकगीत तरीके ओळखी आम कोई लेखक कोई कवि होता द्वारा जे प्रकट थाय लोकगीत तरीके ओळखी। लोक साहित्य में कृति रचना विषय आपने भाग्य कशी माहिती मिलती हो क्या रचना कोई एक व्यक्ति सर्जन हो सके तो क्या एक करता આપણે ખામી બાબતે કોઈ મહેનું મારે તો દુઃખી થવાને બદલે સુધરવા પ્રત્યે પ્રયત્ન કરીએ તો જીવનમાં સુખી રહીએ। નાની ટકો પણ જીવનને કેવું સરસ રૂપ આપી શકે અહીં ડિયર ભાભીની વાત છે। ભાભીએ ડિયરને મેળું માર્યું છે કે એ આળસુ છે, ભાઈની કમાણી પર જલસા કરે છે, ડિયરને મેળું લાગે છે ને દરિયો ખેડીને કમાવાને ભાભીને ખુશ કરવાની નિયમ એના માટે પ્રતિજ્ઞા લે છે। આ લોકગીતમાં દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધનું ચિત્ર ઉપસી આવે છે। તો મિત્રો, આ પાઠ્યક્રમની અંદર લોકગીતની અંદર એક નાની ટકોર કે આપણે કોઈ આડા રસ્તે અવળા રસ્તે જતા હોય અને ઘરમાં કઈ પણ જાતની કમાણી ન કરતા હોય, ત્યાં જતા ન હોય, પૈસો રૂપિયો લાવતા ન હોય અને આપણા આપણા પપ્પા આપણા ભાઈના એક કમાણીના પૈસા વાપરીને આપણે મોત સો કરતા હોઈએ છીએ તો આ લોકગીતની અંદર કે ભાઈની કમાણી ઉપર એનો નાનો ભાઈ છે એ જલસા કરે છે અને એના ભાભી છે એ ભાભીને અનેક પ્રકારના એને મેળા મારે છે, વઢેલ છે કે તું તો ભાઈની કમાણી ખાઈને જલસા કરે છે, તું કે તે કામ ધંધો કરતો નથી, ઘરમાં ઘરમાં પડ્યા રહે છે, રેકડે છે, કામ ધંધો કરવો નહીં, બસ જલસા છે જવું એમ ભાભીના અનેક નૈરાથી આ દિયર કંટાળીને એક દરિયો ખેડવાની વાત દરિયો ખેડવા માટે જાય છે અને કમાવા માટે એ દિયર ઉપડી જાય છે અને કહે છે ભાભીને ખુશ કરવાની પ્રતિજ્ઞા લે છે કે હું જ્યાં સુધી નહીં કમાવું ત્યાં સુધી ઘરે પાછો નહીં આવો, ગમે તે તું કમાય હું મારા ભાભીને ખુશ કરીશ એ પ્રતિજ્ઞા લઈને દરિયો ખેડવા માટે જાય છે એમ આ લોકગીતની અંદર ભાભી અને દેરની વચ્ચેની આ વાસ્તવિકતાના સંબંધનું ચિત્ર અહીં ઉપસી આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લોકગીતને વિડીયો દ્વારા આપણે જોઈએ પછી તેની વિસ્તૃત સમજૂતી મેળવીએ। દરિયાની પાર
छूटा हले सा तुमार मरे जाऊ मध दरियानी पा मारू छे मने भाभलड़ी मेणु मारू छे मने भाभलड़ी देर आलहनो सरदार ए भाई कमाई ने भाई घोड़ला खेलवे अवतार रे मालम मोटा भले सा तुमार मारे जाऊ मध दरियानी पार छे मारे जावा बंदरे जाऊ छे मारे जावा बंदरे ज्या लखमी नो नहीं पार हे जावे गिया कोई पाछान आवे बेड़लो पार रे मालम मोटा हले सा तुमार मरे जब मध दरियानी छे मारे सिंहल द्वीपमा जाऊ छे मारे सिंहल द्वीपमा परण वपद मणिना हे मोतीड़े पोखे जो भलड़ी मारी जीववामा सार रे मालम मोटा हले सा तुमार मरे जाऊ मध दरियानी केसर भीना तमे जीवो भाभलड़ी केसर भीना तमे जीवो भाभलड़ी मारा जीवो जी भलड़ी निधा हे मेणा मारी ने मारी मती सुधारी द्वार रे मालम मोटा हले सा तुमार मरे जाऊ मध दरियानी पार मालम मोटा हले सा तुमार मरे जाऊ मध दरियानी मध दरियानी मध दरियानी पा तो मजा आ गई विद्यार्थी मित्रों वीडियो तो आयो सरस के दरिया के अंदर जो वाहन लेने के लिए जैसे वीडियो आप जोयो ने क्या वाला बीच पर आप रोकी सरस लगा के रात को आपने जोयो कारण एक दिन आ रात को आपने क्या रोकी ने तैयार कर दो घर के बाहर के कार्य आवे
વાંચતા રહેશું. તો જોઈએ આપણા કાલની વિસ્તૃત માહિતી. મારો મોટા ભલે સાચું માર મારે જાવ મધુદરિયાની પાર. માલમ માલમ એટલે કે વહાણ અંકારના કે જે વહાણને ચલતો હોય દિયે તું કહે છે કે હે માલમ તું વહાણ જલ્દી અંકાર મારે તો મધુદરિયાની પાર મારે ક્યાં પહોંચવું છે અને કમાવા જવું છે. મેનું પાડ્યું છે પણ એ ભગવડીએ દેર પાડ્યું નો સંધા. મેનું મેનું એટલે મેં કડવા વેણ કે મારી ભાભીઓને કડવા વેણ થયા છે અનેક પ્રકારના મેણા માર્યા છે અને હવે એવું કહે છે કે દેર એટલે દિયર દેર એટલે કે દિયર મારો દિયર કેવો છે 800 નો સંધા. મારો દિયર કે 800 છે કોઈ પણ પ્રકારનું કે કામ ધંધો કરતો કે ભાઈ તું જો બધું ઘણું બધું કમા અને કમાઈને તું ઘોડા ઘોડા ખેલજે અને એનો બેડો અવતાર એનો બેડો એવો અવતાર છે. જાવું છે મારે જાડા કમરે જ્યાં લક્ષ્મીનો નહીં પાય. મારે તો જાવું છે કે જાડા જાડા કમરે એટલે કેમ કે હિન્દ મહાસાગરનો એક બેટ મારે જાવું મંદરિયાની પાર. કે જાવા ગયા હોય કે જે જાવા કરે જાય છે કે હિન્દ મહાસાગરમાં એક બેટે જાય છે ત્યાંથી કોઈ પાછું નથી આવ્યું કે અને જો કોઈ પાછું આવે તો એનો બેડલો પાર થઈ જાય છે એનો બેડો પાર થઈ જાય છે. તો અઢળક સંમતિ લઈને તે પાછો કરે છે. મારે મોટા હલેલ સાથે માર મારે જાવું મંદરિયાની જાગુ છે મારે સિંહ દીપમાં પરણવા પદમણી નામ. જાગુ છે મારે સિંહ દીપ સિંહ દીપ એટલે કે શ્રીલંકા શ્રીલંકા મારે જાગુ છે શ્રીલંકા માટે અને શ્રીલંકામાં જઈને પરણવા પદમણી નામ કે પદમણી એટલે સુંદર અને ગુણવંતી ગુણવંત સ્ત્રી. મારે તે શ્રીલંકામાં જઈને મારે એ પદમણી સ્ત્રી છે એ સુંદર અને ગુણવંત સ્ત્રી છે એ સ્ત્રી જોડે મારે લગ્ન કરવા છે મારે પરણવું છે. હે પોતી અને પોતે જો ભાગોળી મારી તો તો જીવવામાં સાર રે મારો મોટો હરે સાચો માર મારે જાવું મંદરિયાની પાર. હે હું પરણીને પાછો મારા વતનમાં મારા ઘરે જઈશ અને મોતીડે પોકે જો ભાગોળી મારી અમે બંને પરણીએ અમે ઘરે જઈએ ત્યારે આપણે અમારી ભાભી અમને બહાર દરવાજે અમને મોટીડે પહોંચશે કે તો તો જીવામાં સાર રહે તો તો જીવામાં પછી જીવામાં કેવો આનંદ રહેશે. હે માલક મોટા ભલે સાચો માર મારે જાવું મલદરિયાની પાર. કેસર વિના તમે જીવો ભાભરડી મારા જીવો જીવરડીની ધાર. કેસર વિના એ બાકી મારા કોણ કેસરી વિના સિવા બાકી તમે જીવો બાપરી કે બાકી મારા કે જીવો જીવરડી ની ધાર જીવો તમે જીવની જીવી તમે ધાર ની લડી ની તમે ધાર ની જીવો કે હે મેણા મારી ની મારી મતી સુધારી ખોલ્યા કે મન ના દ્વાર રે માલમ મોટા હલે સાતુ માર મારે જાવું મધદરિયા ની પાર. કેવા પાડી તમને અનેક પ્રકારના મેણા મળ્યા અને આવા કરવા વેળ થઈ તમે મને કમાવા માટે મોકલ્યું અને કમાવા માટે હું ગયો કે એવા મેણા મારીને મારી
ખુલ્લા કર્યા છે નવો પણ પ્રકારનો હવે કમાઈને આવ્યો છે એક માલમ મોરા એટલે સાકો માર મારી જાઉં મદદરિયાની હે માલમ હે વાહકના જલ્દી વાહન આ મારે કમાવા માટે આ મદદરિયાની પાર મારે કમાવા જવું છે ત્યાં જ મારે અઢળક સંપત્તિ લઈને મારા ભાભીને ખુશ કરવી છે તો વિદ્યાર્થી મિત્રો આ ભાગ્યો જે અને ભાભીના આ બંને વચ્ચેનો એક આ વાસ્તવિક વર્ણન એવું આવે છે કે અનેક પ્રકારના એવા પડવા બેન ખાઈ અને જે દિયર છે કમાવા માટે જાય છે અને કમી અને પાછું આવે છે એની મતી બુદ્ધિ ઘણી બધી આમ સુધરી ગઈ હોય છે તો આમ કોઈ આપણને કડવા બેન કહે તો ખોટું ના કરો કે કડવા બેન પાછળ કંઈક સારો એવો સાર હોય છે કંઈક શીખવા મળતું હોય છે કે આપણે કોઈ વ્યક્તિ શા માટે કહી જાય કે આવું કેમ નથી આવતું આપણે બધું જ આવતું હોય છે આપણે એક તરફ આગળ વધીએ અને કમાવા લાગીએ તો આપણે કોઈ કોઈ કરવા વ્યક્ત કરતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય અહીં પૂરું કરીએ છીએ તો ચાલો શીખીએ પાઠ 8 માલમ હલેસા માર અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નો શીખીશું પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો સવાલ નંબર 1 માલમ મોટા હલેસા તું માર આ વાક્ય કોણ બોલે છે તેના જવાબમાં 4 ઓપ્શન આપેલા છે ક કવિ ખ દિયર ગ ભાભી અને ઘ નાવિક તેના જવાબમાં આપણે લખીશું ખ દિયર બોલે છે સવાલ નંબર 2 દિયરને દરિયા પાર શા માટે જવાની ઈચ્છા છે તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે ક રહેવા ખ કમાવા ગ ફરવા અને ઘ પરણવા તેના જવાબમાં આપણે લખીશું ખ કમાવા માટે જવાની ઈચ્છા છે સવાલ નંબર 3 મેણા મારીને મારી મતિ સુધારી અહીં મતિ સુધારી એટલે તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે ક બુદ્ધિ આવી ખ સાચું જ્ઞાન આપ્યું ગ કમાતો થયો અને ઘ પરણવા તૈયાર થયો તેના જવાબમાં આપણે લખીશું ખ સાચું જ્ઞાન આપ્યું સવાલ નંબર 4 દિયરે ભાભીને કેવા કહ્યા છે તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે ક સમજદાર ખ જ્ઞાની ગ સ્નેહભર્યા અને ઘ કેસર વિના તેના જવાબમાં આપણે લખીશું ઘ કેસર વિના કહ્યા છે પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો સવાલ નંબર 1 માલમને મોટા હલેસા માર એવું શા માટે કહ્યું છે તેના જવાબમાં આપણે લખીશું માલમને મોટા હલેસા મારવાનું કહ્યું છે કારણ કે દિયરને દરિયાની પેલે પાર એટલે કે કિનારે જવું છે સવાલ નંબર 2 ભાભીએ દિયરને કેવું મેણું માર્યું છે તેના જવાબમાં આપણે લખીશું ભાભીએ દિયરને મેણું માર્યું છે કે તમે આળસના સરદાર છો અને તમારો અવતાર નકામો છે કારણ કે તમે ભાઈની કમાણી પર જલસા કરો છો સવાલ નંબર 3 દિયરને જાવા બંદરે શા માટે જવું છે તેના જવાબમાં આપણે લખીશું દિયરને જાવા બંદરે પૈસા કમાવા માટે જવું છે સવાલ નંબર 4 દિયરને સિંહલ દ્વીપ શા માટે જવું છે તેના જવાબમાં આપણે લખીશું દિયરને સિંહલ દ્વીપ પદમણી નાર એટલે કે સુંદર સ્ત્રીને પરણવા માટે જવું છે સવાલ નંબર 5 દિયરને જીવવામાં સાર ક્યારે લાગે છે તેના જવાબમાં આપણે લખીશું દિયરને પૈસા કમાઈને તેમજ પદમણી નારને પરણીને ઘેર પાછો આવે ત્યારે ભાભી તેને મોતીથી પોંખે તો જ જીવવામાં સાર લાગે છે સવાલ નંબર 6 ભાભીએ આળસુ દિયરની મતિ કેવી રીતે સુધારી તેના જવાબમાં આપણે લખીશું ભાભીએ મેણું માર્યું તું આળસનો સરદાર છે ભાઈની કમાણી ઉપર જલસા કરે છે આ મેણાથી આળસુ દિયરની મતિ સુધરી ગઈ પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નનો ઉત્તર લખો અહીં એક પ્રશ્ન આપેલો છે દિયર ભાભી વિશે શું કહે છે અને શા માટે તેના જવાબમાં આપણે લખીશું ભાભીએ દિયરને મેણું માર્યું આથી દિયરની આળસ દૂર થઈ એના મનના દ્વાર ખુલ્યા એની બુદ્ધિ અને જિંદગી સુધરી ગઈ તેથી દિયરે ભાભીને જીભની ધારે જીવવા કહ્યું છે હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીશું
प्रश्न नंबर एक सूचवा मुजब उत्तर लखो। सवाल नंबर एक आळस थी थतुं नुकसान चार पांच वाक्य मां लखो। अही आपणे आळस थी थता नुकसान विषे लखीए। आळस थी शरीर अने मन बगड़े छे। आळस सर्व प्रकारना दुराचारनी जनेता छे। आळसु माणस देवादार रहे छे ने बीजाने भाररूप बने छे। आळस आपणी आज लईने आवतीकाल उधईनी जेम खाई जाय छे। आळस शांति अने सुखने हरनार छे। आळस थी कटाई जवा करता मेहनत थी घसाई जवू वधु सारू छे। सवाल नंबर बे तमे कोई पासे थी कई सारू शिख्या हो तो ते प्रसंग लखो। अही हूँ एक प्रसंग लखु छु। समय पालन हूँ मोहन काका पासे थी शिख्यो। मोहन काका अमारी सोसाइटी मां रहे छे। सवारे 11 वागे पोतानी पेढ़ी पर जवा निकले त्यारे सौ एमना घड़ियाळ मेळवे। एक वार सोसाइटीना सभ्योनी मीटिंग अमारे घेर हती। समय रविवारनी सांजे 8 वाग्यानो हतो। पोते 8 वागे आवी गया। सभ्यो 9 वागे आव्या। मने खबर छे के मारा पिताजीए मोहन काकाना समय पालनना अनेक प्रसंगो ए वक्ते कहेला। पछी तो मोहन काका ज्यां होय त्यां सौ समय साचवता। तेओ कहेता के तमे समय साचवशो तो समय तमने साचवशे। मोहन काकाना जीवन परथी हूँ समय पालननुं महत्व समझो। आ रीते तमे कोई तमारा वडील के घरनी आजूबाजू रहता कोई व्यक्ति पासेथी कई सारी वस्तु शीख्या हो तो तमारे ते प्रसंग अहीं लखवानो छे। सवाल नंबर 3 तमारा गाममां कोई स्थानिक कलाकार पासेथी आ गीत जेवा बे लोकगीत मेळवी एमनुं गान वर्ग समक्ष रजू करो। तमारे तमारा गामनुं कोई प्रख्यात लोकगीत लखवानुं छे। अथवा तमारा गाममां जो कोई व्यक्ति गीत लखी शकता होय तो तेमने मळीने तेनी पासेथी लोकगीत मेळवी अने लखवानुं छे। हवे प्रश्न नंबर 2 शीखीए। नीचे आપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો। અહીં કેટલાક શબ્દ આપેલા છે તેની જગ્યાએ તમારે કાવ્યમાં કયા શબ્દ વપરાયા છે તે લખવાના છે। 1 ભાભી, તેના માટે કાવ્યમાં ભાભલડી શબ્દ વપરાયો છે। 2 લક્ષ્મી, તેના માટે લક્ષ્મી શબ્દ વપરાયો છે। 3 દિયર, તેના માટે દેર શબ્દ પ્રયોજાયો છે। 4 ગયા, તેના માટે ગિયા શબ્દ વપરાયો છે। 5 આળસ, તેના માટે આળહ એવો શબ્દ વપરાયો છે। 6 નારી, તેના માટે નાર શબ્દ વપરાયો છે। 7 ઘોડા, તેના માટે ઘોડલા એવો શબ્દ વપરાયો છે। 8 જીભ, તેના માટે જીભલડી શબ્દ વપરાયો છે। આ રીતે આપણે કાવ્યમાંથી શોધીને શબ્દ લખવાના છે। હવે પ્રશ્ન નંબર 3 નીચેની ખાલી જગ્યામાં જરૂરી શબ્દો મૂકી પંક્તિનું ગાન કરો। અહીં એક પંક્તિ આપેલી છે તેની અંદર આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરી અને આ પંક્તિઓ આપણે ગાવાની છે જે તમે તમારા રાગમાં ગાઈ શકો છો। આ રીતે આપણે આ ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે। હવે પ્રશ્ન નંબર 4 તમારી સ્થાનિક બોલીના 10 શબ્દ લખો। અહીં હું પટણી બોલીના કેટલાક શબ્દ લખું છું, તમે તમારી સ્થાનિક બોલીના શબ્દ લખી શકો છો। જેમ કે પોણી, જેનો અર્થ પાણી થાય છે, છેતર એટલે કે ખેતર, ગામ જેનો અર્થ ગામ થાય છે, ધોરો એટલે કે ધોળો, દહી એટલે કે દહીં, બાયુણું એટલે કે બારણું, ચેટલા એટલે કે કેટલાક, કહાડવું એટલે કે કાઢવું, વાયતર એટલે કે વાવેતર, નેહાળ એટલે કે નિશાળ। આ રીતે તમારી બોલીમાં વપરાતા કેટલાક શબ્દો તમે અહીં લખી શકો છો। હવે પ્રશ્ન નંબર 5 નીચે આપેલી પંક્તિઓ પૂર્ણ કરો। અહીં કેટલીક પંક્તિઓ આપેલી છે, આ પંક્તિઓ આપણે ખાલી જગ્યાઓમાં યોગ્ય શબ્દ મૂકી અને પૂર્ણ કરવાની છે। પ્રથમ પંક્તિનો જવાબ જોઈએ તો જવું છે મારે સિંહલ દ્વીપમાં પરણવા પદમણી નાર। 2 હે મોતીડે પોંખે જો ભાભલડી મારી તો જીવવામાં સાર રે માલમ। આ રીતે આપણે આ બંને કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીશું। ત્યારબાદ બીજી 2 કાવ્ય પંક્તિઓ આપેલી છે તેમાં કેસર ભીના તમે જીવો ભા ભલડી મારા જીવો જીભલડીની ધાર અને બીજી કાવ્ય પંક્તિમાં હે મેણા મારીને મારી મતિ સુધારી ખોલાતે મનના દ્વાર રે માલમ। આ રીતે આ કાવ્ય પંક્તિઓ તમારે પૂર્ણ કરવાની છે। હવે પ્રશ્ન નંબર 6 આ કાવ્ય મુખપાઠ કરો।
આપેલા કાવ્યને તમે તમારા મિત્રો સાથે મળી અને વારંવાર તેનું ગાન કરો. આથી તમે આ કાવ્ય જોયા વગર પણ ગાઈ શકશો. આ રીતે આ કાવ્યનો મુખપાઠ કરવાનો છે. હવે આપણે પ્રવૃત્તિઓ વિશે જાણીશું. અહીં બે પ્રવૃત્તિ આપેલી છે. પ્રથમ પ્રવૃત્તિમાં પ્રોજેક્ટ છે. તમારા વિસ્તારના લોકગીતો એકઠા કરી તેના હસ્તલિખિત અંક તૈયાર કરો. બીજી પ્રવૃત્તિ, તમારા વિસ્તારમાં ગવાતા લોકગીતોમાંથી તમને ગમતું એક ગીત પ્રાર્થના સભામાં રજૂ કરો. સૌપ્રથમ આપણે પ્રવૃત્તિ નંબર 1 માં લોકગીતનો હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે. તમે તમારા શાળાના પુસ્તકાલયમાંથી કે ઓનલાઈન નેટમાંથી આવા લોકગીતો મેળવી અને તમે લખી શકો છો, અથવા તમારા ગામમાં કોઈ વડીલ વ્યક્તિ પાસેથી લોકગીત મેળવી અને તમે લખી શકો છો. પ્રવૃત્તિ નંબર 2, લોકગીત પ્રાર્થના સભામાં રજૂ કરો. તમે લખેલા લોકગીત તમે તમારા વર્ગખંડ કે પ્રાર્થના સભામાં ગાય અને રજૂ કરો. આ રીતે આપણી બંને પ્રવૃત્તિઓ પૂર્ણ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8 ના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબના વિડીયો તમે અમારી ચેનલ પરથી નિહાળી શકશો. તો આપણે આ કાવ્યની અંદર જે પાછળ સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, એ સ્વાધ્યાયના પ્રશ્નો આપણે મારી નોટબુકની અંદર લખી સારા અક્ષરે લખવા, જેથી કરીને આપણે આપણે અક્ષરો ક્લિયર વાંચવા મળે. તો આ રીતે આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નો આપણે નોટબુકની અંદર લખીશું અને આ કાવ્ય છે એ લખી અને એકવાર વાંચી અને તૈયાર કરીશું. આભાર.